મળ્યો અવાજ. નોબત હવે YouTube પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 12 ફેબ્રુઆરી બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. GST અમલમાં આવ્યાને 2.5 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. 31 મહિના પછી પણ GST પોર્ટલમાં ટેકનિકલ ખામીઓ યથાવત છે, જેને કારણે વેપારીઓ, ટેક્સ પ્રેક્ટિશનર્સ વગેરેને અનેક મુશ્કેલીઓ થઈ રહી છે. આજે જામનગરમાં જોઈન્ટ એસોસિએશન એક્શન કમિટી તથા ધ કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. આ તકે વિવિધ કરવેરા સંગઠનો, વેપારી સંગઠનોના હોદ્દેદારો પણ જોડાયા હતા. GST પોર્ટલની ખામીઓ દૂર કરવા રાજ્યમાં દરેક જિલ્લાના અધિકારીઓને આવેદન આપવામાં આવ્યું છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. નિર્ભયા ગેંગરેપ કેસના ગુનેગારોને અલગ અલગ ફાંસી આપવા સરકારે કોર્ટમાં અરજી કરી છે. ટ્રાયલ કોર્ટમાં આ અરજી અંગે સુનાવણી ટળી ગઈ છે. હવે આ મુદ્દે આવતીકાલે વધુ સુનાવણી થશે. ગુનેગારોનું નવું ડેથ વોરંટ જાહેર કરવાની માંગ સાથે નિર્ભયાના માતા કોર્ટમાં રડી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે 4 ગુનેગારો પૈકીના વિનયે પોતે માનસિક રોગી હોવાનું બહાનું કર્યું છે. એ માટે તેણે ફાંસીને બદલે આજીવન કેદની સજા આપવા કોર્ટ સમક્ષ અરજી કરી છે. સમગ્ર કેસમાં કાયદાકીય કાવાદાવાથી ગુનેગારોને સજા આપવામાં મોડું થઈ રહ્યું છે, જેને કારણે સમગ્ર સમાજમાં આક્રોશ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ યાત્રાધામ હર્ષદમાં શ્રી હર્ષદ માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. રાજા વીર વિક્રમ, જગડુસા શેઠ વગેરે ઐતિહાસિક પાત્રો સાથે આ મંદિરનો સંબંધ છે. જામ ધર્માદા ટ્રસ્ટ આ મંદિરનું સંચાલન કરે છે. પૂર્વ રાજવી જામ સાહેબ શત્રુશલ્ય સિંહજી જાડેજાએ આ મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો છે. આશરે 40 કરોડના ખર્ચે આ પ્રસિદ્ધ પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર થશે. જીર્ણોદ્ધારનો પ્રાથમિક તબક્કાનું કાર્ય આરંભ થઈ ગયું છે. જામનગર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ સ્વિફ્ટ કારનું ચેકિંગ કર્યું હતું. કારમાંથી 180 બોટલ અંગ્રેજી શરાબ મળી આવી હતી. ઉપરાંત દીપક ખીચડા ઉર્ફે લાંબો, જિજ્ઞેશ ખીચડા ઉર્ફે ડાઢી, રામ મોઢવાડિયા, મુકેશ માડમ ઉર્ફે કારો તથા અક્રમ ખીરાની અટકાયત કરી હતી. 90,000ની શરાબ તથા કાર અને મોબાઈલ સહિત પોલીસે કુલ 5,65,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.